નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને હાલ પડેપડની અપડેટ આપવા માટે આખી નવસારી લાઈવની ટીમ તમારા માટે કટિબદ્ધ બની છે. આજે આખો દિવસ ચૂંટણીના પડઘમ આપને બતાવીશું, ક્યાં કેટલું મતદાન થયું, ક્યાં લાંબી લાઈનો લાગી, કયા વીઆઈપી અથવા તો વીવીઆઈપીએ નવસારી ખાતેથી મતદાન કર્યું. તો હાલ અમે આવી પહોંચ્યા છે કૃષ્ણ સોસાયટી આશાનગર ખાતે. આ મિશ્રશાળા નંબર 7 છે અને મિશ્રશાળા નંબર 7ની અંદર આપ જોશો એ પ્રમાણે કે સવારે 7:15 વાગ્યે જ મોટી લાઈનો લાગી ગઈ હતી. અહીંયા 3 મતદાન મથકો છે, 3 બૂથ બનાવવામાં આવ્યા છે અને 3 બૂથની અંદર સવારથી જ મોટી સંખ્યાની અંદર મતદારો જે ખરા એ આવી પહોંચ્યા હતા. અને જે પ્રમાણે અમને આદેશ આપવામાં આવ્યો છે ત્યાં સુધી અમે આપને બતાવીશું. તમે જોશો તો નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય, સૌ કોઈ જે ખરા મતદાન માટે આવી ચૂક્યા છે અને શાંત વાતાવરણની અંદર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરાય એ સ્થળ તમે જોઈ શકો છો કે અહીંયા 3 મતદાન મથકો છે, રૂમ નંબર 3, 4 અને 5, અને એ તમામની અંદર હાલ તમને કતાર જોવા મળશે. સાથે જ જે પ્રમાણે જે તમે જોશો એ પ્રમાણે કે સવારથી જ લોકો આવી પહોંચ્યા છે લોકો મતદાન કરવા માટે. આ વખતે ગરમી લાગે પહેલા સૌને પૂછવામાં આવ્યું તો એક જવાબ હતો કે ગરમી લાગે એ પહેલા કોઈ પણ સંજોગોની અંદર અમે મતદાન કરી લઈએ. અને માટે જ કરીને અત્યારની તારીખે વાગ્યા છે 7:05 અને 7:05 સુધીમાં કતારો શરૂ થઈ ચૂકી છે. શું નામ છે આપનું? સતીશભાઈ નિશ્ચય. સતીશભાઈ, શું ઉંમર છે આપની? 70 વર્ષ. તમે જોશો તો 70 વર્ષના. વહેલી સવારે મતદાન કરવાનું કારણ? મોદીજીની ગેરંટી. મતદાન મથકની અંદર આપણે વાતો નથી કરી શકતા, પણ એમણે કહ્યું એ પ્રમાણે કે ભાઈ સવારની અંદર મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે. તો તમે જોશો એ પ્રમાણે કે સવારથી જ મોટી સંખ્યાની અંદર લોકો આવ્યા છે. એક જાણીતો ચહેરો છે, કટિબદ્ધ ચહેરો છે, યોગેશભાઈ, શું જણાવશો? કઈ નહીં ભાઈ, મતદાન કરવા આવી ગયા છે. લોકોમાં ઉત્સાહ છે, તમે જોયો છે માહોલ, લોકો વિકાસની પાછળ છે ભાઈ. કેટલા ટકા મતદાન થશે આ ગરમીમાં? 65%. 65% મતદાન થશે આ ગરમીની અંદર. તો બીજા એક વૃદ્ધ મતદાન કરીને આવી ચૂક્યા છે. કાકા, શું નામ છે આપનું? શું નામ છે આપનું? જયંતિભાઈ. જયંતિભાઈ, કેટલી ઉંમર તમારી? 84. તમે જુઓ કે સિનિયર સિટીઝન માટે તો ઘરે પણ વ્યવસ્થા હતી, પણ 84ના જયંતિ કાકા જાતે પોતે સવારે મતદાન કરવા માટે આવી ચૂક્યા છે. તો આ પ્રમાણે આજે આખો દિવસ ક્યાં મતદાન થયું, કેટલું મતદાન થયું, કોણે મતદાન કર્યું એ પડેપડની અપડેટ અમે આપતા રહેશું. નિહાળતા રહો નવસારી લાઈવ. ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હૈ. અગર આપકો ભી ચાહિયે રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ, તો ફિર સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને આપ જુઓ છો એ પ્રમાણે કે જે પ્રમાણે ગઈકાલે એક કલેક્ટર કચરાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું, એક તૈયારી બતાવવામાં આવી હતી કે ગરમીથી બચવા માટે અમે પૂરતા પ્રયાસો કરીશું, સાથે જ દરેક મતદાન મથકોની ઉપર એક આરોગ્ય કર્મી હશે. તો તે જ પ્રમાણે અહીં આરોગ્ય કર્મી પણ છે. બેન, શું નામ છે આપનું? મારું નામ પટેલ ડિગ્રીસા છે, હું FAW છું. અમને અર્બન હેલ્થ સેન્ટર રુષ્ટમવાડીથી અહીંયા મૂક્યા છે અને અહીંયા અમારું એ છે કે અહીંયા જે કંઈ વોટિંગ કરવા માટે આવશે, એમને ચક્કર કે કૂદકા કે કશું આવશે, તેમને અમે ORS અને પૂરતી અમારી પ્રાથમિક સારવાર આપીશું. અને વધારે કંઈ જણાય તો અમે અમારી અર્બન હેલ્થ સેન્ટર પર એમનો રિફર કરીશું. તમે જુઓ એ પ્રમાણે કે વધારે કોઈ તકલીફ જણાય તો અર્બન હેલ્થ સેન્ટર પર રિફર કરીશું. સાથે જ તમને બતાવી દઈએ કે દરેક જગ્યાએ મંડપ બાંધવાની વાતો કરવામાં આવી હતી, કુલર મૂકવાની વાતો કરવામાં આવી, તો મંડપ અને કુલર પણ દેખાય છે અને સૌ કોઈ જે ખરા એ સવારની અંદર વહેલું મતદાન થઈ જાય એ ભાવનાથી આવી રહ્યા છે. તો અહીંયા પણ એક કપલ જે ખરું, વૃદ્ધ કપલ જે ખરું એ મતદાન કરીને બહાર આવી રહ્યું છે. ત્યારે આપણે એમની સાથે વાતો કરીશું અને જાણીશું કે ભાઈ કેવું રહ્યું મતદાનનો એમનો અનુભવ. શું નામ છે વડીલ આપનું? દેહાડીભાઈ. અને આપની ઉંમર કેટલી? 84. અને બા, શું નામ છે આપનું? પાર્વતીબેન. આપની ઉંમર? 81. હવે તમે જુઓ કે 84 વર્ષ અને 81 વર્ષના વૃદ્ધ પણ જો સવારની પહોરમાં 7 વાગ્યાની સમયની અંદર આવી અને પોતાનું મતદાન કરતા હોય, તો બાકી અત્યારે જે જુવાનની આવો ઘરે સૂતા છે, એમણે પણ આવી જવું જોઈએ અને આવીને પોતાનું મતદાન કરવું જોઈએ. મત તમારો અધિકાર છે, પવિત્ર હક છે અને અદા કરવો જોઈએ. શું નામ છે કાકા આપનું? મકનભાઈ રાંદેવી. કેટલી ઉંમર છે આપની? 88. 88 વર્ષ. તો તમારા માટે તો ઘરે વોટ લેવા માટે આવે, પણ તમારે અહીંયા આવવું હતું એમ? હા. તમે મતદાન કર્યું? કર્યું ને. તમારી આંગળી બતાવો. તમે જો એ પ્રમાણે કે કાકાએ મતદાન કરી દીધું છે. કાકા, કોઈ તકલીફ પડી કે આરામથી થઈ ગયું? આરામથી, કોઈ તકલીફ નહીં પડી? કોઈ નહીં.
ચાલો, તમે જોયે પ્રમાણે કે 88 વર્ષના કાકાએ પણ સવારમાં આવી અને પોતાનો હકનો જે એમનો જે અધિકાર છે એનો ઉપયોગ કર્યો. તો તમને પણ એ જ વિનંતી છે, નવસારી લાઈવ સમસ્ત જે કંઈ પણ અત્યારે લોકો જોઈ રહ્યા છે અને વિનંતી કરી રહ્યું છે કે તમે પણ આવો અને તમારો પોતાનો કિંમતી અને પવિત્ર મત તમારા મનગમતા પ્રતિનિધિને આપો. તો આજ પ્રમાણે પડેપણની અપડેટ આપતા રહેશું. નિહાળતા રહો નવસારી લાઈવ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને જે પ્રમાણે વાતો કરવામાં આવી હતી એ પ્રમાણે હાલ તો તમામ સુવિધાઓ જે ખરી એ તંત્ર દ્વારા પૂરતી કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે અહીંયા પણ મંડપની સાથે પંખાઓ દેખાઈ રહ્યા છે, પાણીની વ્યવસ્થા પણ દેખાઈ રહી છે. અને ટૂંક સમયની અંદર માજી MLA સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પાલિકા પ્રમુખ આ ટેકનિકલ સ્કૂલ ખાતેથી પોતાનું વોટિંગ કરવા માટે જઈ રહ્યા છે. તો અમે ટેકનિકલ સ્કૂલ ખાતે આવી પહોંચ્યા છે અને ટૂંક સમયની અંદર માજી MLA એટલે કે પિયુષભાઈ દેસાઈની સાથે ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રેમભાઈ લાલવાણી અને સાથે જ મિનલબેન દેસાઈ કે જેઓ પાલિકા પ્રમુખ છે આ બધા એક સાથે આ જ સ્થળ ઉપર આવી અને પોતાનું વોટિંગ કરશે. તો એ જે વોટિંગ કરશે એ પણ આપણે તમને દર્શાવીશું. તો ત્યાં સુધી તમે જોઈ શકો છો એ પ્રમાણે કે સવારે આજે મતદાન જે ખરું એ ઝડપથી ચાલી રહ્યું છે. દરેક બૂથોની ઉપર અમે જેટલી પણ જગ્યાની વિઝિટ લીધી પછી એ આશાનગરની અંદર સોસાયટી હોય, ટાટા સ્કૂલ હોય કે પછી ટેકનિકલ સ્કૂલ હોય, તમામ જગ્યાએ સવારે મતદાન માટે કતારો દેખાઈ રહી છે. લોકો જે ખરા એ સવારે મતદાન કરવાનું ઈચ્છી રહ્યા છે. કારણ કે જેવી ગરમી શરૂ થશે ગરમી શરૂ થતાની સાથે જ આ મતદાતાઓ જે ખરા એમની કદાચ સંખ્યા ઓછી જાય તો નવાઈની વાત નથી. પણ હાલના તબક્કે તમે જુઓ છો એ પ્રમાણે કે દરેક જગ્યાએ લાંબી કતારો લાગી છે અને સવારની અંદર તમે જોશો તો સવારમાં વોટિંગ કરવાવાળાઓની સંખ્યા વધારે છે. ગરમીની શરૂઆત થાય એ પહેલાં ત્યાં વોટિંગ કરવા માટે પહોંચવું એ ખૂબ જરૂરી છે. તો સાથે જ તમે જોશો એ પ્રમાણે કે અત્યારે એક બૂથ નંબર 81 અને રૂમ નંબર 4 કદાચ ડિસ્પેચ કરતી વખતે આ સ્ટીકર બાકી રહી ગયું હોય એવું લાગે છે. માટે કરી અને તાત્કાલિક ધોરણે એને પેનથી લખી અને લગાવવામાં આવી રહ્યું છે જેથી કરીને લોકોને વોટિંગ કરવાની અંદર સરળતા પડે. તો તમે જોશો તો નગરપાલિકાનો સ્ટાફ પણ અહીંયા ફરજ પર છે. સર્વન્ટ્સ માટે કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે, પર્સનલ ફોટોગ્રાફર વિડીયોગ્રાફર પણ રાખવામાં આવ્યા છે અને મોટી ઉંમરના લોકોની અંદર પણ એટલો જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તો ત્યારે એમની સાથે વાતો કરીશું અને જાણીશું. શું નામ છે કાકા તમારું? કેટલી ઉંમર છે તમારી? 78 વર્ષની. બા શું નામ છે તમારું? મંજુબેન. બા તમારી ઉંમર કેટલી? 76. તમે જો તો 78 વર્ષ અને 76 વર્ષનું કપડ પણ વોટિંગ માટે આવ્યું છે લાકડીના ટીકા લઈને. પણ મતદાન ચોક્કસ જો મતદાન કરવું જરૂરી છે. તમે જોશો તે પ્રમાણે સવારથી જ લાંબી સંખ્યાની અંદર લોકો જે વોટિંગ કરવા માટે આવે છે અને આ એ જ સ્થળ છે કે જે સ્થળની ઉપર તમને બતાવ્યું એ મુજબ કે પાલિકા પ્રમુખ, ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને MLA જે ભૂતપૂર્વ MLA પિયુષભાઈ દેસાઈ તે પણ વોટિંગ કરવા આવી રહ્યા છે. જો તે પ્રમાણે રમેશભાઈ હીરાની પણ વોટિંગ કરવા માટે આવી ગયા છે. તમામને પહેલા આપણે વોટિંગ કરવા દઈશું અને એ લોકો વોટિંગ કરી લે ત્યાર પછી તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે ભાઈ અત્યાર સુધીના આંકડાઓ શું જણાવી રહ્યા છે. તો પહેલા તમામને વોટિંગ કરવા માટે આપણે મોકલીએ. વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ. વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યું છે. સૌ પ્રથમવાર IELTS PTE ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ. આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે. તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી. વિરામ બાદ આપનો આદેશ છે. તમે જુઓ એ મુજબ કે પૂર્વ MLA પિયુષભાઈ દેસાઈની સાથે વાત કરીશું, પ્રેમચંદ લાલવાણી સાથે વાત કરીશું, રમેશભાઈ હીરાની સાથે વાત કરીશું. સૌ કોઈ જે ખરા એ સવારની અંદર આવી અને પોતાનો જે અધિકાર છે એનો ઉપયોગ કરવા માટે એટલે કે મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા છે. પિયુષભાઈ તમે પણ મતનો અધિકારનો ઉપયોગ કર્યો, આપ પણ વોટિંગ કરી આવ્યા, શું જણાવશો આપ? સવારથી લોકશાહીનો જે પર્વ છે એ સવારથી અમે
રંજનભાઈ રમેશભાઈ અને અમારા આગેવાનો સાથે જ્યારે મતદાન મથક ઉપર આવ્યા ત્યારે જે પ્રમાણેની લાઈનો છે, લોકો એમનો મતાધિકારનો ઉપયોગ અને આ લોકશાહી પર્વનો ઉપયોગ સવારથી જ, આજે ચૂંટણી પંચનો પણ આભાર એટલા માટે માનીએ કે સવારે 7 થી સાંજે 6 સુધીનો ટાઈમ છે, પણ સવારે 8 વાગ્યાથી જ ખૂબ લાઈનો છે અને દરેક જણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે ખૂબ ખૂબ હૃદયની શુભેચ્છા આપું છું. તો સાથે જે પ્રેમચંદભાઈ લાલવાણી પણ છે એમની સાથે પણ વાત કરીશું. આપ પણ સવારમાં આવી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો, શું સંદેશો આપશો આમ જનતાને? કારણ કે હજુ ઘણા જુવાનીઓ ઘરમાં સૂતા હશે, તો એને બહાર કાઢવા માટે શું કહેશો? અમારી પાસે બહાર માટે આખી ટીમ છે, ઘર ઘરમાંથી એક એક માણસ મૂકેલો છે અને આજે તમે જોઈ લો તો આપને ટેકનિકલ ફલતો છે, ફૂલતો છે અને બધા કરતાં વધારે મતદાન થાય ને વોર્ડ નંબર 12નું મતદાન એક નંબર પર રહેશે. અમારા આ દરેક કોમ્યુનિટીના લોકો અહીંયા આવી ગયા છે, આભાર ભારત માતા કી. તમે જુઓ એ પ્રમાણે કે ભાઈ સવારથી જ લોકોની લાઈન લાગી છે, શું જણાવશો આ વખતે અંદાજિત કેટલા ટકા મતદાન થશે? 75 ઉપર તો ઇઝીલી મતદાન થવાનું છે, કારણ કે લોકોમાં જે ઉત્સુકતા છે અને તમે જોઈ રહ્યા છો કે સવારથી જ આજે લાઈનો લાગી રહી છે અને ગરમીનો સમય છે એટલે લોકો જાગૃત પણ છે કે ફટાફટ 11 વાગ્યા પહેલાં જ બધા મતદાન કરીને પોતપોતાનું એ જે અધિકાર છે એ આજે પૂર્ણ પાડવાના છે. અને એ અમને રિક્વેસ્ટ પણ એ જ કરીશું બધાને કે જેટલું વહેલું બને એટલું મતદાન કરો તો તમારો આ ઇઝી રહેશે. તમે જોયું પ્રમાણે ગરમી ખૂબ છે અને ગરમીના કારણે વહેલા મતદાન કરે એવી સૌ કોઈ વાતો કરી છે. રમેશભાઈ, શું વ્યવસ્થા કરવામાં આવી છે? આમ તો ભારતીય જનતા પાર્ટી હર હંમેશા લોકોની પડખે ઊભી રહે છે, પણ આજે જ્યારે મતદાન ચાલી રહ્યું છે અને લોકો જે વૃદ્ધ છે અથવા તો માની લો કે ગરમીનો પ્રમાણ વધારે છે, તો ત્યારે તમે કઈ રીતે મતદાન વધુ કરાવશો? જે પણ વૃદ્ધ હોય કે અપંગ હોય કે જે માંદા મચકા હોય તેને અમારા પર ફોન આવે એટલે એની વ્યવસ્થા અમે રાખી છે. અમારી ગાડી બી જોઈતી હોય તો એ લોકોને આપીશું, પણ મતદાન વધારેમાં વધારે થાય અમારી અપેક્ષા એવી છે કે 80% સુધી મતદાન થાય. અને આ તમારા માધ્યમથી દરેક શહેરીજનોને વિનંતી છે કે તમે વધારેમાં વધારે મતદાન કરો એવી તમને આગ્રહપૂર્વક વિનંતી છે. વધારેમાં વધારે મતદાન કરો એવી આગ્રહપૂર્વક વિનંતી છે. તમે જુઓ એ પ્રમાણે કે આ ટેકનિકલ સ્કૂલ અને ટેકનિકલ સ્કૂલની અંદર જે બૂથો છે એ તમામે તમામ બૂથોની ઉપર લાઈનો લાગી છે. સૌ કોઈ જે ખરા એ અહીંયા મતદાન કરવા માટે આવી રહ્યા છે. સ્ટાફ પણ પૂરતા પ્રમાણની અંદર મૂકવામાં આવ્યો છે. મતદાર બૂથા સહાયતાની માટે જે કંઈ બી બૂથ છે બૂથના સહાયની માટે તમે જોશો તો દરેક જગ્યાએ ફાળવણી કરવામાં આવી છે સ્ટાફની. તો પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ પણ વોટિંગ કરીને આવી ચૂક્યા છે. મિનલબેન, તમે પણ વોટિંગ કરીને આવી ગયા, સરળ રીતે વોટિંગ કરી શકાય છે કે કોઈ તકલીફ પડે છે? કોઈ નથી, બહુ સીધી રીતે અને સરળ રીતે તકલીફ અરે મતદાન થઈ રહ્યું છે અને દરેકે દરેક રૂમમાં બહુ સારી રીતે મતદાન થાય છે. કોઈ તકલીફ નથી, ને જો તકલીફ હશે તો અમે અમારા ઓફિસરોને જાણ કરીશું. સાથે જો વાત કરવામાં આવે, આપે તો મતદાન કરી દીધું, આપના પતિદેવે પણ મતદાન કરી દીધું, પણ આપની સોસાયટીને આજુબાજુવાળાને તમે ક્યારે લાવશો મતદાન કરવા માટે? મતદાન ચાલુ થઈ જ ગયો છે, સોસાયટીવાળા પણ બધા આવી ગયા છે, ધીમે ધીમે બધા આવી રહ્યા છે અને અમે 12 વાગ્યા સુધીમાં દરેક મહોલ્લામાં અમે જઈ જઈને અમે એ લોકોને રિક્વેસ્ટ કરીને કહેશું કે તમે મતદાન જલ્દી કરી લો. સાથે જ લોકોની અંદર એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે 12 થી 4 તો આરામ જ કરવાનો છે, ગરમી ખૂબ પડશે, 4 થી 6ની વચ્ચે જ્યારે ભીડ થશે તો એને મેનેજ કરવા માટે કંઈ પગલાં? એમાં કોઈ એવું આવતું આવવાનું જ નથી, તાપમાં પણ બધા લોકો મતદાન. તમે જુઓ એ પ્રમાણે કે ખૂબ સારો ઉત્સાહ, પોતે પણ વોટ કરી દીધો, મને પતિદેવની પાસે પણ વોટ કરાવી દીધો અને તમે જુઓ તો ટેકનિકલ સ્કૂલ ખાતે જેટલા પણ મોટા નેતાઓ છે તમામ નેતાઓ જે ખરા આવી અને વોટિંગ કરી ગયા. તો આ પ્રમાણે પળેપળની અપડેટ આપતા રહેશું, નિહાળતા રહો નવસારી લાઈવ. શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદવા માંગો છો? તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ, કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે. સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી, એલઈડી ટીવી, ફ્રીઝ, એર કુલર, સ્પીકર, હેડફોન, મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે. તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ. સરનામું નોંધી લો, ઉમિયા મોબાઈલ, ગણેશ શુદ્રા રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને મતદારોને વાત કરીશું, કારણ કે ઈવીએમ ખોટવાયું હતું, 7 વાગ્યાના આવ્યા હતા, એમને એમ હતું કે 5 મિનિટની અંદર ઘરે પહોંચી જશું. કેટલો વાર લાગ્યો? સવારે 7 વાગ્યાના અમે આવ્યા હતા ને છેક 8 વાગે પત્યું. કેવો આનંદ આવ્યો? બહુ મજા આવી. શું અનુભવ કર્યો? એકચ્યુઅલી અમે આજે સવારના 7:45 વાગ્યાના ઘરે નીકળ્યા હતા કે એવો અનુભવ કરીએ કે જલ્દી મતદાન કરીને જલ્દી ઘરે પહોંચે 10 થી 15 મિનિટમાં. ત્યારે કંઈક લાઈન પણ ન હતી, પણ અમને કંઈક એવો અનુભવ જોવા મળ્યો કે મશીન બગડી ગયા અને મશીન એ લોકો કેવી રીતના રિપેર કર્યા, તો બધાએ 5 થી 10 મિનિટ 5 થી 10 મિનિટના એન્જિનિયરે ટાઈમ આપ્યો
અને કલાક દોઢ કલાક અમારો કાર નાખ્યો, એટલે જસ્ટ અમે વોટિંગ કરીને અત્યારે બહાર નીકળ્યો છું. તમે જુઓ એ પ્રમાણે કે મશીન કેવી રીતે રિપેર થાય, મશીન કેવી રીતે બદલાય એ જોવાનો પણ એમણે અનુભવ કરી લીધો અને આનંદ લીધો. એમનો વિચાર એમ હતો કે 5-10 મિનિટની અંદર વોટ કરીને ઘરે જઈને આરામ કરીશું, એની જગ્યાએ કલાક લાઇનમાં ઊભા રહ્યા અને 1.25 કલાકે નંબર આવ્યો. તો આ છે અલીફનગર અને અલીફનગર ખાતેની પ્રાથમિક શાળા, અને પ્રાથમિક શાળાની અંદર 86 નંબરનું જે બૂથ કરું, એ 86 નંબરના બૂથની અંદર ઈવીએમ ખોટકાયું. અને તમે જોઈ શકો છો કે કેટલી લાંબી લાઇન છે, આ સિંગલ લાઇન છે, પણ આગળ તમે જશો તો ત્યાં આગળ ટોળે ટોળા છે. ઘણા બધા પરિચિત ચહેરાઓ પણ આ લાઇનની અંદર અત્યારે ઊભા છે. આ બધા પરિચિત ચહેરાઓ છે અને પરિચિત ચહેરાઓ જે ખરા એ લાઇનની અંદર ઊભા છે. તો ત્યારે જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કેસા મજા આયા જબ 1.25 ઘંટે લાઇન મેં ખડા રહેના પડા? યે તો હમારા રાઇટ હૈ, તો 1.25 ઘંટે કે પૂરે શામ તક ભી ખડા રહેના પડેગા, તો રહે કે વોટ દેકે જાયેંગે. બહુ અચ્છી બાત કી હૈ આપને. તમે જો એ મુજબ કે ભાઈ અમારો રાઇટ છે અને 1.25 કલાક તો શું પણ કદાચ સાંજ સુધી ઊભું રહેવું પડે તો પણ વોટ કરીને જશું, ને આ જ ઉત્સાહ અને આ જ ઉમંગ હોવો જોઈએ, ને આ જ ઉત્સાહ અને આ જ ઉમંગથી સૌએ મતદાન કરવું જોઈએ પડે પણ અપડેટ આપતા રહેશું. નિહાળતા રહો નવસારી લાઈવ. તો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે, અને અમે આવી પહોંચ્યા છીએ દેવીના પાક ખાતે. અને દેવીના પાક ખાતે રાકેશભાઈ દેસાઈનું જે મતદાન મથકની અંદર મતદાન કરવાનું હતું, ઈવીએમ ખોટવાયું હતું, અને ઈવીએમ ખોટવાવાના કારણે તમે જોઈ શકો છો કે કેટલી મોટી લાઈન છે, અને ઈવીએમ માત્ર અત્યારે ચાલુ થયું છે. અધિકારીઓ જસ્ટ હજુ બહાર નીકળ્યા છે ઈવીએમ ચાલુ કરીને, અને તમને અમે દર્શાવવા માંગીએ છીએ કે આજે આ બીજી બનવા પામી છે કે જ્યાં ઈવીએમ ખોટકાયું હોય. અને તમે જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર લાઈન છે, અને લાઈનના કારણે કેટલાક વાગ્યા આપ ઊભા છો અહીંયા? 7 વાગ્યાથી ઊભા છે, ને હજુ સુધી માંડ અત્યારે આ ઈવીએમ શરૂ થયું છે. તમે જોશો એ પ્રમાણે કે આ ફર્સ્ટ વોટર બહાર આવી રહ્યા છે. આટલી મોટી ઉંમરના માજીએ જો અત્યાર સુધી રાહ જોવી પડતી હોય, સવારે 7 વાગ્યાની વાત હતી. શું નામ છે બાનું? તમે જ બોલો. વિનાબેન, તમારી ઉંમર કેટલી છે બા? 76. તમે જુઓ 76 વર્ષના બા જે ખરા એ સવારે 7 વાગે આવી ચૂક્યા હતા, અને ઈવીએમ જે કરું 8:15 વાગે શરૂ થવા પામ્યું છે. અહીંયા પણ ઈવીએમ ખોટકાયું હતું, અને તમે જુઓ એ પ્રમાણે કે ઘણા બધા મહિલાઓ અને પુરુષો જે ખરા એ લાઇનમાં ઊભા છે, વૃદ્ધો પણ લાઇનમાં ઊભા છે, કારણ કે ઈવીએમ ખોટવાયું હતું. ઇવન કે મશીન છે બગડે પણ મશીન છે, અમને કોઈ પ્રોબ્લેમ નથી, હજુ બીજો 1 કલાક અમે બેસી શકતે. આ તમે જુઓ ઉત્સાહ કે મશીન છે બગડે પણ અમને કોઈ જ વાંધો નથી, અમને કોઈ જ પ્રોબ્લેમ નથી, ખુશીથી વોટ આપો જ જોઈએ. આનંદથી બેઠા અને મજા કરી પિકનિક કરવા માટે આવ્યા એવો માહોલ છે. તમે જુઓ એ પ્રમાણે લોકોની અંદર ઉત્સાહ, અને આ ઉત્સાહને આપણે જાળવી રાખીશું. અને તમે જો તે પ્રમાણે કે ભાઈ લોકોનો ઉત્સાહ, ને લાઈન ભલે લાઈન હોય તો વાંધો નહીં, આ એક પર્વ છે, અને પર્વને પર્વની જેમ જ ઉજવવાનો હોય છે, અને પર્વને પર્વની જેમ ઉજવવા માટે લોકો લાઈનમાં ઊભા છે. મશીન છે ખોટકાઈ પણ એમાં વાંધો નથી, આ એમના જવાબો છે. તો ચોક્કસથી આપણે એમની સાથે જ વાતો કરીશું, અને કારણ કે એવો મજા કરી રહ્યા છે, એવો આનંદમાં છે, તો ચોક્કસથી એમના આનંદનો આપણે વધારો કરીએ અને ઉત્સાહ કરીએ. બીજલબેન, કેવો આનંદ આવ્યો? બહુ સરસ મજા આવતી છે, આ એક પર્વ છે જેને અમે ઉજવીએ છીએ. 100% લોકશાહીનો પર્વ છે, ઉજવવો જ રહ્યો, અને ઉજવવામાં મજા આવે છે. 1 કલાક શું કર્યું? 1 કલાક સુધી કંઈ નહીં, એકબીજાના વિચારો આપણે કર્યા કે ભાઈ શું કરવું છે, ગોસિપ કરી. સાચી વાત છે, કીટી પાર્ટીનો સમય મળી ગયો, ગોસિપ કરી લીધી, અને વી આર એન્જોઈંગ જો એટલો, કારણ કે આ બૂથ છે ભાઈ એમએલએ શ્રીનો, અને એમએલએ શ્રીનો જ્યારે વિસ્તાર હોય તો એમએલએ શ્રીના જે સપોર્ટર્સ હોય એની અંદર અનેરો ઉત્સાહ તો હોવો જ જોઈએ. અને તમે જુઓ છો એ પ્રમાણે કે લાઈનો લાંબી છે, અને સિનિયર સિટીઝનને કદાચ વહેલા મોકલવામાં આવે એવી પણ વાતો ચાલી રહી છે. અને આ લાંબી લાઈનોને, જી હા, સિનિયર સિટીઝનને માટેના છે. કોઈ બી હોય એમએલએ, કોઈ બી હોય, અમે કોઈના સપોર્ટ નહીં, ભારત સારી રીતે ચાલવું જોઈએ, એટલે ખુશીથી ઊભેલા છે, ને ઊભું પણ રહેવું જોઈએ. અને તમે બીજાને પણ વિનંતી કરજો કે જે હજુ ઘરમાં ગોદડા ઓઢીને સૂતા છે કે ભાઈ વહેલા નીકળો, બહાર આવો અને મતદાન કરો. જો એ પ્રમાણે કે જે કારણોસર ઈવીએમ ખોટકાયું હતું, અને ઈવીએમ ખોટકાવાના કારણે લગભગ 1.25 કલાક પછી મતદાનની શરૂઆત થઈ, તો એના કારણે લઈને હવે જે ખરું થોડીક રગજગ, થોડીક સમજાવટ, થોડી માથાકૂટની શરૂઆત થઈ હોય એવું લાગી રહ્યું છે. અને એના કારણે થઈ, અને સૌ કોઈ જે ખરા એ સમજાવી રહ્યા છે બીજાને કે આપણે આ લોકશાહીનો પર્વ છે, શાંતિપૂર્ણ રીતે એને ઉજવવાનો છે. બહેનો જે ખરા એ તો એન્જોય કરી રહ્યા છે, તો બધા સંયમ રાખે, વારાફરતી બધાનો નંબર આવશે. થોડી વખતની અંદર આ લાઈન પણ જે ખરી એ દૂર થઈ જશે, પણ તમે જુઓ એ પ્રમાણે કે અત્યારે હોમગાર્ડો પણ સમજાવી રહ્યા છે, પ્રિસાઇડિંગ ઓફિસર
સમજાવી રહ્યા છે અને પોલીસ અધિકારીઓ જે એ પણ સમજાવ્યા કરી રહ્યા છે. કારણ કે 100% આજના દિવસે જ્યારે 100 કલાક ઉપર નીકળી જતો હોય તો થોડો ટાઈમ લાગતો હોય એમાં કોઈ સ્થાને સ્થાન નથી અને જેના કારણે થોડાક લોકોનો સંયમ જે ખરો એ હવે તૂટતો હોય એવું દેખાઈ રહ્યું છે. તો આવી રીતે પડેપડની અપડેટ આપતા રહેશે. તમે જુઓ એ પ્રમાણે કે લાંબી લાઇનો લાગી હતી અને લાંબી લાઇનોની અંદર પણ લોકો આનંદથી મતદાન કરી રહ્યા છે અને લોકોનું કહેવું છે કે ભાઈ અમને મજા આવી રહી છે. ડૉક્ટર રાજન શેઠજી પણ મતદાન કરીને આવે છે. ડૉક્ટર સાહેબ કેટલી વાર લાગી? લગભગ 1.25 કલાક થયો. પણ એનો કેવો આનંદ લીધો? કારણ કે મહિલાઓ તો બહુ આનંદ. અરે ગુડ ટાઈમ કહેવાય, ગુડ ટાઈમ. તો આ છે બૂથ અને આ બૂથ જે છે એ દેવીના પાર્કની અંદર છે અને દેવીના પાર્કની અંદર જે 86 નંબરનો બૂથ છે અને 86 નંબરનો બૂથ એ નગરપાલિકા ન્યૂ પ્રાઇમરી સ્કૂલ અલીફનગર ખાતેનું અને એની અંદર 1.25 કલાક સુધી લોકોએ ઊભું રહેવું પડ્યું છે. મહિલાઓએ તો બહુ આનંદ કર્યો પણ પુરુષોએ કેવો આનંદ કર્યો એ પૂછીશું. શું કેવું છે સુરેશભાઈ તમારે? અરે હું બોલાય, 1 કલાકથી અમે ઉભેલા છીએ અહીંયા. 6:15 આવી ગયેલા છીએ અને મશીન બગડી જવાથી આ લાઇનમાં અમે ઊભા રહ્યા છીએ અને બહુ ઉમંગ છે મતદાન કરવાનો. વોટ સાહેબ ઓકે, તમે જો એ પ્રમાણે કે મતદાન કરવા માટે લાંબી લાઇનો અને કતારો અને આ જે બૂથ ખરું એ બૂથની અંદર કરંટ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈનો પણ મત આમ જ નાખવાનો છે અને એ જે બૂથ અટક્યું હતું એ પોતે આવ્યા, પોતે આવીને ઘણી વખત રાહ જોઈ અને ત્યાર પછીથી પાછા ચૂંટણી પ્રક્રિયાની કામગીરીની અંદર જોતરાઈ ગયા. ઈવીએમ શરૂ થઈ ચૂક્યું છે, એ પણ મતદાન કરવા માટે ટૂંક સમયની અંદર આવશે. નિહાર રાવ, નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને અમારી સાથે એક વડીલ જોડાયા છે. વડીલ શું નામ છે આપનું? નટોલા મિસ્ત્રી. શું ઉંમર છે આપની? આપની ઉંમર 79. 79 વર્ષની ઉંમરે આપ મતદાન કરવા માટે આવ્યા, પણ શું તકલીફ પડી આપને? અહીંયા હતું વસંત વિહારમાં હતું, હવે 24 આવ્યું, 24 સ્કૂલમાં. અચ્છા, એટલે તમે 20 વખતથી અહીંયા જ મતદાન કરતા હતા અને આ વખતે તમારો નંબર 24 સ્કૂલમાં આવ્યો છે એટલે હવે તમારે અહીંથી પાછું 24 જવું પડશે અમારે. હા, એટલે અમને તકલીફ તો પડે ને, આ નજીક છે, આ દૂર છે, 20 વર્ષથી અમે આપીએ છીએ તો ત્યાં કેવી રીતે આવી શકીએ એમ, બરાબર ને? તમે જોયું એ મુજબ કે 20 વર્ષથી જે જગ્યાએ મતદાન કરતા હતા એની જગ્યાએ આ વખતે કેન્દ્ર બદલી નાખવામાં આવ્યું છે. અલીફનગરની અંદર એટલે વોટિંગ કરતા હતા તેની જગ્યાએ સીધું એમણે હવે 24 જવું પડશે અને સાથે જ નિયો પીઝાના અશ્વિનભાઈ મતદાન કર્યું, ચિહ્ન બતાવો. તમે જુઓ એ પ્રમાણે કે ભાઈ માત્ર લોકોને પીઝા ખવડાવવા માટે નહીં પણ સાથે મતદાન માટે પણ એટલી જાગૃતતા દર્શાવે છે. તમારે કેટલી વાર લાગી? 10 મિનિટમાં અમારું પતી ગયું. તમે જુઓ એ પ્રમાણે કે આ અલીફનગર જ છે અને સરકારી સ્કૂલ જ છે પણ માત્ર 86 નંબર સિવાય બધી જગ્યાએ વોટિંગ સ્પીડમાં ચાલી રહ્યું છે. માત્ર 86 નંબરની અંદર જ વોટિંગ જે ખરું એ ખોટકાયું હતું. શું સંદેશો આપશો આજના દિવસે લોકોને? આજના દિવસે આ લોકશાહીનો મહાપર્વ છે અને આપણને મતદાનનો જે અવસર મળ્યો છે એનો પૂરો લાભ લઈને ને આપણે એક એમાં સહભાગી થઈએ ને મત આપીને ને સારી સરકારની આપણે રચના કરીએ એવું મારું બધાથી નિવેદન છે. તમે જોયા પ્રમાણે કે મતદાન કરી અને સારી સરકાર બનાવીએ એવું એમનો જે નિવેદન છે અને તમે જોયા પ્રમાણે કે સૌ કોઈ જે ખરા મતદાન માટે અને આ તમામ જગ્યા ઉપર આ જ પરિસ્થિતિ છે કારણ કે લોકો ગરમી શરૂ થાય તે પહેલાં વોટિંગ કરવા માટેની પ્રેરણા લોકોને પણ આપી રહ્યા છે અને પોતે પણ પ્રેરાઈ રહ્યા છે. તો આ પ્રમાણે પડેપડની અપડેટ આપશો અને આ જે મતદાન મથક છે કે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જે ખરા તેઓ પણ પોતે પોતાનો મત આપનું હાર્દિક સ્વાગત છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો વાંસદાના ધારાસભ્ય અને 26 વલસાડ લોકસભાના ઉમેદવાર અનંત પટેલે સવારમાં માતાજીના દર્શન કર્યા, ઉનાઈ માતાના દર્શન કર્યા બાદ તેઓ ઉનાઈ ખાતે મતદાન કરવા માટે ગયા. પણ આ વખતે જ્યારે તેઓ મતદાન કરવા માટે ગયા ત્યારે કંઈક જુદું હતું. હાથમાં સંવિધાનનું પુસ્તક, જી હા, હાથમાં સંવિધાનનું પુસ્તક રાખી એમણે મતદાન કર્યું અને મતદાન કરવાની સાથે જ સંવિધાનને
જીવિત રાખવા માટે પોતાના પક્ષ માટે એમણે લોકોને પણ અપીલ કરી. સાથે જો વાત કરીએ તો ત્રીજા તબક્કામાં આજે ત્રીજો તબક્કો છે મતદાનનો, અને ત્રીજા તબક્કામાં 20 હાઈ પ્રોફાઇલ સીટો ઉપર મતદાન થવા જઈ રહ્યું છે, જેમાં 10 કેન્દ્રીય મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે, તો 4 પૂર્વ સીએમ લિટમસ ટેસ્ટનો સામનો કર્યો. સાથે જ કર્ણાટક મધ્યપ્રદેશમાં 2 પૂર્વ સીએમની પ્રતિષ્ઠા દાવ પર છે, તો 11 રાજ્યોની કુલ 93 લોકસભા સીટો ઉપર 1331 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થવાનું છે. 12 રાજ્યોમાં 94 બેઠકો, ગુજરાતની 25 બેઠકો, 266 ઉમેદવારો મેદાનમાં. મતદાન માટે 50,788 પોલિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. 4,97,68,670 મતદારો આજે પોતાના અધિકારનો ઉપયોગ કરશે. કાયદો અને વ્યવસ્થાને પરિસ્થિતિને સાચવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો સાથે જ વાત કરીએ તો કોન્વેન્ટ સ્કૂલ ખાતે જ્યારે અમારા પ્રતિનિધિ નિલેશભાઈ છે, તો ત્યાં મંગુભાઈ કે જેઓ મહામહિમ રાજ્યપાલશ્રી મધ્યપ્રદેશના છે, તેમણે પોતાના પત્નીની સાથે આવી મતદાન કર્યું અને ત્યારબાદ મીડિયાને સંબોધી મંગુભાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. લોકશાહીમાં ચૂંટણી એ મોટું પર્વ છે. પર્વની ઉજવણી દરેક નાગરિકે પોતાનો કિંમતી અને પવિત્ર મત આપીને જે આપણને સંવિધાનમાં જે હક આપ્યા છે તેનો આપણે જરૂરથી ઉપયોગ કરવો જોઈએ. સમગ્ર ગુજરાતની પ્રજા અને આમ તો સમગ્ર દેશની પ્રજાને વિનંતી કરું છું કે આજના આ પર્વનો પૂરો લાભ લઈને કિંમતી અને પવિત્ર મત જે આપવાનું કામ છે એ આપણે પ્રથમ કરવું જોઈએ, એને માટે આપ સૌને હું નમ્ર અપીલ કરું છું. આભાર. તો સાથે જ 25 નવસારી લોકસભાના ચૂંટણી અધિકારી અને નવસારી જિલ્લાના કલેક્ટર શિપ્રા અગ્રેજીએ પણ કોન્વેન્ટ સ્કૂલ ખાતેથી મતદાન કર્યું. શિપ્રાજી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. આજે 7/5ના દિવસે આપણે એટલા દિવસથી જેની તૈયારી કરતા હતા એ ચૂંટણી શરૂ થઈ ગઈ છે. વોટિંગ તમારા બૂથ પર શરૂ છે. મેં મારા બૂથ પર આવીને લાઇનમાં વોટિંગ કર્યું છે. મારા સ્ટાફ સફિશિયન્ટલી ટ્રેન્ડ છે અને આપ લોકોને પણ વિનંતી છે કે આપ પણ આપણા ઘરથી નીકળો 10 વાગ્યા પહેલાં, અગર ગરમી લાગવી નહીં હોય તો, અને ભીડ ઓછી જોઈતી હોય તો 10 વાગ્યા પછી. પણ આજે નક્કી આવીને બધાએ વોટ કરવું જોઈએ. વોટના વખતે આપણે 2 વસ્તુ કહેવા માંગુ છું. આ પુરાવો નથી, આ VIS છે. પુરાવો નથી તમારો નંબર શોધવા મદદ કરશે. આ પુરાવો છે એના સાથે હજુ 12 પુરાવા પણ મંજૂર છે અને તમારો ફોન અલાઉડ હોતો નથી. થેન્ક યુ. તો સાથે જ બ્રહ્માકુમારીઝના ગીતા દીદીએ પણ કોન્વેન્ટ સ્કૂલ ખાતેથી મતદાન કર્યું, તેઓ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. હું બ્રહ્માકુમારી ગીતાબેન આજે વિશેષ મતદાન કરવા માટે અહીં આવી છું અને મતદાન કરવું એ આપણો હક છે, કારણ કે આપણે ભારતવાસી છીએ, ભારતના નાગરિક છીએ. તો આપણે ભારતના લોકતંત્રને મજબૂત બનાવવા માટે દરેકે દરેક નાગરિકે મતદાન અવશ્ય કરવું જોઈએ. 100 કામ છોડીને બી પહેલાં મતદાન કરવા માટે આવવું જોઈએ, જેથી આપણે ભારતનું લોકતંત્ર મજબૂત બને. ઓમ શાંતિ. તો તમે જોશો એ પ્રમાણે કે સૌ કોઈ આજે વહેલી સવારે મતદાન કરવા માટે જઈ રહ્યા છે. વહેલી સવારમાં મતદાન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ગરમીથી બચી શકાય અને આ લોકશાહીનો સૌથી મોટો પર્વ છે. મોટા પર્વની અંદર સૌ ભેગા મળી અને જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરી અને જેમનું નામ વોટિંગ લિસ્ટની અંદર છે એઓ પહોંચે અને વોટ કરે. ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું કે લોકો માત્ર ઇલેક્શન કમિશન દ્વારા આપવામાં આવેલી રસીદ જે ખરી, જે તમારા બૂથની સહાયતા માટે આપવામાં આવી હતી છે, એ જ લઈને પહોંચી ગયા અને પછી જ્યારે 12માંથી એક પણ પુરાવા ન હતા ત્યારે અકળાયા અને ત્યાંથી નીકળી ગયા. જ્યારે ભણેલા ગણેલા અને જાગૃત નાગરિકો આવું કરે છે તો ત્યારે થોડું દુઃખ થાય છે, કારણ કે સભાન રહો, તમારી જવાબદારીને અદા કરો. તો આજ પ્રમાણે પડેપણની અપડેટ આપતા રહેશું. આમ જોવા જઈએ તો ટાટા સ્કૂલ ખાતે એક EVM ખોટકા અને જે અલિફનગર છે જ્યાં ગુજરાતી શાળા છે, નગર પ્રાથમિક સંચાલિત સમિતિની જે શાળા છે, શાળા નંબર 3, અને ત્યાં દેવીના પાર્ક પાસે જ્યાં રાકેશભાઈ દેસાઈ પોતાના 86 નંબરના પોલિંગ સ્ટેશનમાં જઈ અને પોતાનો મત આપવાના હતા, એ EVM તો 1.25 કલાક સુધી ખોટકાયું અને ત્યારબાદ 9 મૂકવું પડ્યું અને જેની અંદર ઘણી મહેનત કરવી પડી અને લોકોની ત્યાં લાંબી કતારો થઈ ગઈ. સિનિયર સિટીઝનોને પણ લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો, કોઈ સહાનુભૂતિ ન દર્શાવવામાં આવી અને
વચ્ચે વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો પણ સર્જાયા, પણ લોકોનો ઉત્સાહ યથાવત છે. કોઈ વોટ કર્યા વગર ગયું નથી, સૌ કોઈ વોટ આપી રહ્યું છે. અને તમે પણ વોટ આપો અને તમારી વોટ આપેલી સેલ્ફી અમને મોકલાવો. તમારી ચેનલ, અમારી ચેનલ, આપણી ચેનલ નવસારી લાઈવ પર અમે પ્રસારિત કરીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.